આફતનો આ વરસાદ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હિમાલયની ગોદમાં પડી રહ્યો છે, પણ તેની અસર છેક મેદાની રાજ્યો સુધી જોવા મળી રહી છે। પંજાબમાં વગર વરસાદે ઘોડાપૂર આવ્યું તો હરિયાણા, ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોની સાથે સાથે છેક દિલ્હી સુધી આફતના વાદળો ઘેરાઈ ગયા છે। उत्तर भारत पर संकटना वादळो, पहाड़ों में कहर, मैदानों में असर, पंजाब थी लई दिल्ली सुधी आफत। तस्वीर जोता तमने लागशे कि आ हिमाचल के उत्तराखंड ना दृश्य छे, परंतु ना, आ हिमाचल अने उत्तराखंड ना दृश्य नथी, आ छे पंजाब, ज्या वगर वरसादे पूरनी स्थिति बनी छे। पंजाबना भाखड़ा अने पोंग डेमना दरवाजा खोलाता सतलुज अने व्यास नदीनुं जलस्तर वधी गयुं छे, जेने कारणे नदीना तटमां आवता गामों जलमग्न बन्या छे, जेने कारणे आ विस्तारोमांथी अनेक लोकोनुं स्थळांतर करवामां आव्युं छे। तो आवा जाल हरियाणा अने यूपीना केटलाक विस्तारोमां थया छे, ज्यां वरसाद तो छूटो छवायो पड़ी रह्यो छे, पण नदीओ तोफानी अने गांडीतूर बनी वहेवा लागी छे। हरियाणाना चिकामां वैली, मारकंडा अने धग्गर नदीमां फरी पूर आव्युं छे, અને જેને કારણે હરિયાણાના કેટલાક ગામડાઓ અને ખેતરોનો વિસ્તાર બેટમાં ફેરવાયો છે। હિમાચલ અને ઉત્તરાખંડમાં થઈ રહેલા વરસાદ ન માત્ર પંજાબની ચિંતા વધારી છે, પરંતુ છેક દિલ્હી સુધી સંકટના વાદળો ઘેરાયા છે। દિલ્હીની યમુનાનું જળસ્તર ફરી એકવાર ચિંતાજનક રીતે વધ્યું છે। યમુનાનું ભયજનક સપાટી 205.33 મીટરે છે, જ્યારે હાલ યમુના 205.39 મીટરે વહી રહી છે। અધિકારીઓનું કહેવું છે કે હરિયાણાની હથની કુંડ બેરેજમાંથી બે દિવસમાં વધુ પાણી છોડાઈ રહ્યું છે। જો પાણીનો પ્રવાહ ચાલુ રહ્યો તો આગામી સમયમાં દિલ્હી પર ખતરો વધશે। હાલ તો પહાડી રાજ્યમાં વરસેલા આફતની ઝપેટમાં મેદાની રાજ્યો પણ આવ્યા છે, જ્યાં વગર વરસાદે મુશ્કેલી ઊભી થઈ છે। જો પહાડી રાજ્યોમાં હજુ વરસાદ નહીં રોકાય તો મુશ્કેલી હજુ વધી શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।